धोरण नवना प्यारा विद्यार्थी मित्रों, गुजराती विषय में आपणे जे ऑनलाइन टीचिंग करावीए छीए एमां 19मो पाठ चलावता हता पंखी लोक। तो एमां हवे आजे आपणे 102 पेज नंबर उपर आव्या छीए। आ छेल्लू पेज छे अने बीजो वीडियो, आ पहेलानो पहेलो वीडियो आपणे बनावी लीधो पेज नंबर 101 पर। हवे आ पेज नंबर 102 उपर आव्या, बराबर। बीजो वीडियो अने छेल्लो वीडियो आ पाठ माटेनो। ओके, आगळ वधीए। ઉભેલી બકમ બકમ લીંબડી પર સાંજે ચકલીઓ, ચીંચીનો કોહરામ એટલે કે અવાજ કોલાહલ સાથે ભેગી થતી, નદી કાંઠાના ખેતરોમાં ફરીને સુડાઓ, સુડાઓ એટલે જેને આપણે પોપટ કહીએ, એ પાદરને લીંબડે મુકામ કરતા। આ લેખકની બાળપણની વાતો કરે છે કે એ જ્યારે બાળપણમાં એમના પોતાના ગામમાં હતા ત્યારે ગામમાં પંખીઓની કેવી સ્થિતિ હતી, કારણ કે ત્યારે ખૂબ જ વૃક્ષો હતા એટલે ચારે બાજુ પંખીઓ અને પંખીઓ જ દેખાતા હતા। અને લેખકને પંખીઓના નામ પણ ખબર છે, કયું પંખી કેવું હોય, કેવા આકારનું હોય, એનું નામ શું હોય, એનો નિવાસ કેવો હોય, કેવા માળા હોય, બધું જ લેખક જાણે છે। મહાદેવ પાસેની, મહાદેવ એટલે મહાદેવનું મંદિર, એની પાસેની જે આંબલી છે, આંબલીનું ઝાડ, એના ઉપર કાબરો રાત ગાળવા મળતી, રાત્રે ત્યાં કાબરો આંબલીના ઝાડ પર હોય, જાણે પંખીઓએ પોતાના ઝાડમાં વૃક્ષો એ વેચી લીધા છે। એટલે કયું પંખી કયા ઝાડ ઉપર બેસે, કોઈ લીમડા ઉપર બેસે, કોઈ પીપળા ઉપર, કોઈ આંબલી ઉપર, એ વૃક્ષો કપાઈ જતા પંખીઓ નોંધારા થઈને ઉડી ગયા છે। બિચારા નોંધારા થઈ ગયા એટલે ઓર્ફન બની ગયા, એનો આશ્રય છીનવાઈ ગયો। આપણે ઘરમાં રહીએ છીએ પણ આપણું ઘર જ તૂટી પડે તો આપણે ફૂટપાથ ઉપર આવી જઈએ, કેવી હાલત થાય આપણી। તો વૃક્ષો એ પંખીઓ માટે પણ એમનું ઘર છે, એમનું રેસિડેન્સ છે, એમનું નિવાસસ્થાન છે। તો વૃક્ષો કાપી નાખીએ તો પછી ઓટોમેટિકલી આપમેળે એ પંખીઓના જે નિવાસસ્થાનો છે એ પણ કપાઈ જાય, એ પણ જતા રહે, બિચારા પંખીઓ પછી ક્યાં રહે। ગામ પંખીઓના કલરવોથી, કલરવ એટલે એનો જે ટવકો હોય, અવાજ હોય, એનાથી સ્વાભાવિક લાગતું હતું પહેલાં જ્યારે વૃક્ષો નહોતા કપાયા ત્યારે, હવે વધુ સમય સુનમૂન લાગે છે। જો હવે ગામ સુનમૂન લાગે છે, આ ક્વેશ્ચને તમને પૂછ્યો છે જેનો જવાબ છે કે વૃક્ષો કપાતા જાય છે, પંખીઓ નોંધારા થઈ ગયા, નોંધારા થવા એટલે આશ્રય વિનાના થઈ ગયા, વિધાઉટ હોમ, જેને આપણે હોમલેસ કહીએ, હા, ઘર વિનાના બની ગયા, જાણે અનાથ થઈ ગયા, એનું આશ્રય સ્થાન છીનવાઈ ગયું, તો એ બિચારા સુનમૂન લાગે છે ગામ આખું। પંખીઓનો કલર હવે રહ્યો નથી કારણ કે પંખીઓ જ હવે રહ્યા નથી, અને એનું કારણ ગામમાં વૃક્ષો રહ્યા નથી। સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઉડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે, કણજીઓ તો લાકડા થઈ ગઈ છે, ગામ ટહુકા વિનાનું પણ મજામાં રહેતું હશે। લેખકને આવો પ્રશ્ન જાય છે કે પંખીઓનો કલરવ ન હોય, ટહુકો ન હોય તો એને ગામ કહેવાય કેમ કરીને, રામ જાણે। હા, ખેતરોમાં હજી ટીટોળીઓ વખતી તી કરતીને, એટલે આ એનો અવાજ છે ટીટોળીઓનો, તો એ રીતે જીવતરની આશા બંધાવે છે, તેણે તળાવના પાણી સાથે કમળતો ગયા, સાથે પેલી જળકુકડીઓએ ખપી ખૂટી, જળકુકડીઓ હવે દેખાતી નથી કારણ કે તળાવમાં હવે પાણી એવા રહ્યા નથી, વરસાદ દિવસા દિવસ ઓછો થતો જાય છે। ઘર પાસેની ટેકરીઓના તેતર છેક વાડા સુધી આવી જતા ને જરાક અવાજ થતા ફૂક કરતા ને એ ઉડી જતા, એ તેતર અમને છડાવી દેતા, અમને ચોંકાવી દેતા, બંદૂકમાં તુવેરના દાણા ભરી અને બાપુ તેતરનો શિકાર કરતા, જો તુવેરદાર હોય એના દાણા ભરીને એનો શિકાર કરતા, એમ દાદા વાતો કરતા,
હવે એટલે ત્યારે બાપુ એટલે કે લેખકના પિતાજી ત્યારે નાના હતા, નાનું બાળક, બરાબર, ત્યારે એ આ રીતના બંદૂકમાં પેલી એરગન હોય એમાં તુવેરના દાણા ભરીને તેતરનો શિકાર કરતા. તો હવે તો છેક ખેતરોમાં જાઉં છું ને ટેકરીઓ પાસેના વાડ પાન ફંફોસું છું ત્યારે ભાડવા મળે છે તેતર, એકાદ બે ગભરાઈ ગયેલું એમ તેતરો. ત્યારે તો સવારે સીમની વાટે લોટો ઢાળવા નીકળતો અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી એના પીછા પરના ટપકાની ભાત જોવાની તાલાવેલી રહેતી. વનલાવરી પણ એક પંખીનું નામ છે. આ બધા જુદા જુદા પંખીઓ છે જે હવે તો આમાંથી કેટલાય પંખીઓ આજે તો દેખાતાય નથી. નવી પેઢીને તો કાગળના ચિત્ર દોરીને બતાવવા પડશે. એટલે એક પછી એક પંખીઓ ધીમે ધીમે ઓછા થતા જાય છે, એનો નાશ થતો જાય છે, કારણ કે પ્રકૃતિ તૂટતી જાય છે, વૃક્ષો કપાતા જાય છે, જૂના નળિયાવાળા દેશી નળિયાવાળા ઘરો હવે રહ્યા નથી, બધા નવી સ્ટાઇલના ધાબાવાળા ઘર બનાવે છે, લોકોને પંખીઓ પ્રત્યે પ્રેમ નથી રહ્યો. આના કારણે હવે એક દિવસ એવો આવશે કે જે નવી પેઢી છે, ન્યૂ જનરેશન, એને તો પંખીઓ પોતાની આંખે રૂબરૂમાં દેખાશે નહીં, એમને તો પછી ચોપડીમાં ચિત્રો બતાવવા પડશે કે જો આ કાગડો છે ને આ ચકલી છે ને આને કોયલ કહેવાય ને આને પોપટ કહેવાય ને, જીવતા તો દેખાશે નહીં એવી એક સ્થિતિ આવનારા ભવિષ્યમાં ઊભી થવાની છે, એવું લેખક કહે છે. અરે એકબીજા વિના ઝૂરી ઝૂરીને એટલે તડપી તડપીને મરી જતા હંમેશા યુગલમાં જ, એટલે કપલમાં, દંપતીમાં, નર માદામાં રહેતા સારસ હવે વિરલ થતા જાય છે. વિરલ એટલે હવે એકદમ ઓછા દેખાય છે, અપ્રાપ્ય, હવે ક્યાંક જ ભાગ્યે એવા સારસ સારસી જોવા મળે છે. ત્યારે તો અમારા ખેતરોમાં એમ અમે કામ કરતા હોઈએ અને થોડેક દૂર આ સારસ બેલડીઓ ચરતા હોય, ગમ્મત કરતા હોય, કેટલા યુગલો હતા ઉડે એ આકાશમાં કે જાણે કે વિમાન ઉડતું ને એવું લાગે, આખું આકાશ જાણે ભરાઈ જતું. એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ, પાછળની બાજુએ પોતાના પગ ખેંચે અને આગળ એ પોતાની ડોક ખેંચે, બે મોટી પાંખો, અમને તો એ ઉડતા વિમાનો લાગતા. તમને આ પ્રશ્ન પૂછ્યો છે કે ઉડતા વિમાનો કયા પક્ષીઓ લાગતા લેખકને, તો આ સારસ બેલડીઓ એમ લખવાનું. બેલડી એટલે સારસ અને સારસી, નર અને માદા, મેલ એન્ડ ફિમેલ. એમના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે, એટલે કે રાત્રિના સમયે સમયે, કલાકે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતા એકાદ બે સારસ બેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયા એ મહાકાવ્ય યુગના ઋષિ મુનિઓને પણ પ્રિય એવા નિર્દોષ પ્રેમાળ પંખીઓ? દિવસે દિવસે બધા પંખીઓ ઘટતા જાય છે. ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડા ઢેંક અને બગલા આવીને બેસે છે. લણણી થયેલા ખેતરોમાં દિવાળી ઘોડાઓ પૂંછડી હલાવતા ઉડે છે. કાળિયા કોશી પણ ફળિયેથી ખેતર સુધી આટા ફેરા મારતા ઉડે છે. જાણે એ કશાકનું, કોઈ વસ્તુનું, કોઈ સ્થિતિનું સુપરવિઝન કરતા હોય, એનું નિરીક્ષણ કરતા હોય એવું લાગે છે. હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલારા લે છે ને ઉડતા વેત પીંછાના અંદરના રંગોથી આભને સીમને છાંટી દેતા ચાસ વીજળીની તાર લાઈનો ઉપર મૂંગા મૂંગા બિચારા બેસી રહે છે. ક્યાંક કલકલીઓ તાર સ્વરે બોલે છે, શરદ ઉતરતા કંસારા બોલે છે પણ દેખાતા નથી.
ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદ હુદ ચણતા રહેતા કંસારા હવે તો એના દર્શન પણ દુર્લભ થયા છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ એ સંભળાય છે, પણ દૈયળના ઝીણા ટવકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણું તીણું ટવકતા શક્કરખોર ફૂલો શોધતા આવે છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વપરાવા માંડ્યા અને જીવજંતુ ઘટવા માંડ્યા. ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ જોખમાયું છે. સાચી વાત છે, જમીનને વણખેડીએ પોચી રાખતા પહેલાં જમીન ખેડું અળસિયા, નાના નાના સાપુલિયા જેવા અળસિયા આવે, જમીનને પોચી કરે, ફળદ્રુપ કરે, તો એ હવે નથી રહ્યા. ઝેરી દવાનો પટ તો અનાજને લાગ્યો છે ને હવાને, એટલે ખેતરોમાં ખેડૂતો જે છે એ જંતુઓનો નાશ કરવા માટે જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરે છે, પેલા જીવજંતુને મારી નાખવા માટેનું જો એ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે એ ખતરનાક છે. એના કારણે કેટલાય એવા સારા સારા અળસિયા જેવા જીવાણુઓને બધા મરી જાય છે બિચારા, અને ઝેર આવી જાય છે અનાજમાં ને ફળ ફ્રૂટમાં ને જમીનમાં. બીજું, વિલાયતી ખાતર જે નાખે છે, યુરિયા ખાતર, હવે દેશી ખાતર કોઈ વાપરતું નથી ખેતરોમાં. મોટે ભાગે ખેડૂતો હવે યુરિયા જેવા બધા કેમિકલ મેન્યુર, જેને કહીએ કેમિકલ રાસાયણિક ખાતરો નાખે છે, એ પણ જમીનને નુકસાન કરે છે. જાણીએ રહ્યા સયા પંખીઓ ઉદાસ આંખે જોતા જોતા આપણને ખમૈયા કરવાનું કહે છે કે હવે તો મનુષ્ય રોકાઈ જા, બહુ થયું, તે અમારો નાશ વારી નાખ્યો. પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી. બિચારા એમનું કોણ સાંભળે? ગીધ, સમળી, ઘુવળ, ચીબરી પણ કોતરોની કણજીઓ પાખી પડતા મૂંઝાયા લાગ્યા છે. હોલા, ચકલી, કાગડો ના માળા માટેની જગ્યા બિચારા શોધે છે, પણ એને એવા માળા કરવા માટેના વૃક્ષો નથી મળતા, એવા કોઈ કોતરો નથી મળતા, એવા કૂવાઓ મળતા નથી, એવા મકાનો મળતા નથી. થોડા ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે. એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ છે. કોયલ જો ચીમકી આપે છે કે જો મનુષ્ય તમે આવું જ કરશો તો પછી એક દિવસ તમારે પણ આ પ્રકૃતિ વિના જીવવું પડશે, ઓક્સિજન વિના, પ્રાણવાયુ વિના જીવવું પડશે. કારણ કે જો વૃક્ષો કપાઈ જશે તો સ્વાભાવિક છે કે ઓક્સિજન નહીં મળે. વૃક્ષોમાંથી તો આપણે પ્રાણવાયુ મળે છે, ઓક્સિજન મળે છે. વૃક્ષો નહીં હોય તો ઓક્સિજને નહીં હોય વાતાવરણમાં, તો શ્વાસ લેવામાંય તકલીફ થશે. ક્યારેક જ જોવા મળતું લક્કડ ખોદ, જે લાકડું ખોદે છે લાંબી ચાંચવાળું, એ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે. હું મને પૂછું છું, ક્યાં છે મારો પંખી લોક? તો આ રીતે આ દર્દ ભર્યો એક પાઠ છે. આ વાંચતા આપણે દુઃખ થાય કે મનુષ્ય હવે ક્યારે થંભશે, પ્રકૃતિનો નાશ કરતાં ક્યારે અટકશે, અને આપણે પંખીઓ પ્રત્યે દયા પણ ઉપજે અને આપણો પ્રેમ પણ વધી જાય. ઓકે, સારું, તો આના ક્વેશ્ચન આન્સર હું તમને ફોટોગ્રાફ્સ દ્વારા મોકલી આપીશ. થેન્ક યુ વેરી મચ.